गिरनार रोप वे नु जूनु स्वप्न साकार थवा बदल केन्द्र अने राज्य सरकार ने अभिनंदन। गिरनार ना प्राकृतिक वटवतर वच्चे जूनु गिरनार रोप वे नु स्वप्न अंते साकार थई रह्यु छे, त्यारे मात्र जूनागढ़ नहीं पर समग्र सौराष्ट्रवासियों में खुशी नो माहौल जोवा मळी रह्यो छे। एक अंदाज प्रमाणे रोप वे शुरू थया बाद जूनागढ़ में दर वर्षे 40 लाख थी वधु देश विदेश ना प्रवासियों आवशे अने जूनागढ़ ने साचा अर्थ में टूरिज्म हब तरीके स्वीकारशे। अलग अलग शहर राज्य के देश माथी आवता प्रवासियों की तमाम प्रकार की अपेक्षाओं संतोषाय अने दरेक परिवार ने मनोरंजन के साथ आरामदायक अनुभूति थाय ते माटे भवनाथना रमणीयमणा वातावरण में तमाम भौतिक सुख समृद्धि अनुभव करावतो अत्यंत आधुनिक रिजोर्ट द फर्न लियो रिजोर्ट एंड क्लब नु निर्माण करवामां आव्युं छे। गई काले गिरीश कोटेजा, पार्थ कोटेजा अने विपुल कोटेजाना मार्गदर्शन हेठळ एक प्रेस कॉन्फरन्स योजवामां आवी हती। सीएम विजय रूपाणी अने नितिन पटेलना हस्ते थशे रिजोर्टनुं उद्घाटन। स्पीड न्यूज 17। આવનારી 24 તારીખે જૂનાગઢનું જે એક સપનું હતું કે જૂનાગઢની અંદર ગિરનાર ઉપર રોપવે થાય અને એ જૂનાગઢવાસીઓ માટે નહીં પણ તમામ પ્રવાસીઓ માટે થઈને એક આશીર્વાદરૂપ સાબિત થાય અને એની જ સાથે એ જ રોપવેનું ઉદ્ઘાટન માટે થઈને આપણા ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ જ્યારે આવી રહ્યા છે ત્યારે જૂનાગઢની અંદર જ લિયો રિસોર્ટ કે જે તમામ પ્રવાસીઓ માટે થઈને એક એવી સુખ સુવિધાઓ સાથે એ રિસોર્ટનું નિર્માણ જ્યારે થયું છે કે ખાલી 2 દિવસ આ રિસોર્ટની મજા લેવા પણ લોકો આવી શકે એવા એક હેતુથી અને નાનામાં નાની ગેસ્ટની કમ્ફર્ટ માટેની પણ અમે જ્યારે અહીંયા તકેદારી લીધી છે એનું પણ શુભારંભ આપણા આદરણીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબના હાથે જ્યારે થવા જઈ રહ્યું છે ત્યારે હું આ આખા કવરેજને પણ લેવા માટે થઈને હું પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાને ખૂબ ખૂબ આભાર માનું છું કે એ લોકો પણ બહુ સરસ એનું કવરેજ લઈ અને લોકો સુધી સાચી અને જે પણ માહિતી જે છે એ પહોંચાડે છે। હું આ તકે તમામ પ્રવાસીઓ જે જૂનાગઢ આવતા હોય એ બધા માટે થઈને આ એક રિસોર્ટની મુલાકાત તમે લોકો લ્યો, અહીંયા ડેસ્ટિનેશન વેડિંગ પણ થઈ શકે છે, ઘણી બધી સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ પણ છે કે જ્યારે અમે ક્લબ મેમ્બરશીપ લોકોને આપશું તો એમાં પણ એ લોકો એનો પણ બેનિફિટ્સ લઈ શકશે। આથી આ રિસોર્ટની જે ઓપનિંગ થવા જઈ રહ્યું છે એની ખૂબ ખુશી જે છે અમારો આખો કોટેચા પરિવાર કે જેણે આ રિસોર્ટ એક ડ્રીમ પ્રોજેક્ટ હતો એ બધાને અમે આજે આનંદની લાગણી અમે લોકો અનુભવીએ છીએ અને ફરીને હું પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ તમામ મીડિયાનો આભાર માનું છું કે એ લોકોએ આ મહેનતને લોકો સુધી અમારી જે છે એ પહોંચાડે છે એના માટે તમામનો ખૂબ ખૂબ આભાર।